કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન હું આપનું આજે સ્વાગત કરું છું. ધોરણ 7નું વિષય વિજ્ઞાન આપણે પ્રકરણ 5થી 9માં આવતા પ્રયોગોનો ભાગ 6માં અભ્યાસ કરીશું અને હું આજે પ્રયોગ લખાવું છું એ તમારે તમારી વિજ્ઞાનની પ્રયોગ પોથીમાં લખવાના રહેશે. તો ચાલો લેલો પ્રયોગ પોથી હાથમાં, જો ન હોય તો રફ નોટમાં લખી અને પછી પ્રયોગ પોથીમાં એ ઉતારી લઈશું. અહીંયા પ્રકરણ 9 સુધીમાં આવતા પ્રયોગોનો અર્થ થાય કે પ્રયોગ પ્રકરણ 9 સુધીનો પ્રથમ સત્રનો જો આપણો જે વિજ્ઞાન વિશેનો કોર્સ છે અહીંયા પૂર્ણ થાય છે. હવે પછી જ્યારે મળીશું ત્યારે પ્રકરણ 10 સેમિસ્ટર 2માં પ્રવેશશું. ત્યાં સુધીનો આપણે અહીંયા કોર્સ પૂર્ણ કરી લીધો છે. પ્રકરણ 9 આપણે પૂર્ણ કરી અને તમારો કોર્સ પણ પૂર્ણ કરી લીધો છે. વિદ્યાર્થી મિત્રો, તમારો ભાગ 6માં પ્રયોગ 5થી જેટલા પ્રયોગો બાકી છે એ પ્રયોગ 9 પ્રકરણ 9 એટલે કે પ્રયોગ 9 સુધી આપણે અહીંયા અભ્યાસ કરવાના છે. એટલે કે તમારી પ્રથમ સત્રની જે પ્રયોગ પોથીમાં પ્રકરણ પ્રયોગ 9 સુધી ચલાવીને અહીંયા પ્રયોગ પોથી પણ પૂર્ણ કરી લઉં છું. તો ચલો પ્રયોગ 5મો છે. હેતુ છે એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. ચલો એ જોઈ લીધું હશે. તમારા સાધનોમાં લખશો કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર. પદાર્થમાં આવશે મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ NaOH સોડિયમ, આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લઈશું અને ફિનોફેલિન સૂચક તરીકે લઈશું. ચલો પદ્ધતિમાં લખશો. એક કસનળી લો, તેને કસનળી હોલ્ડરમાં ભરાવીને પકડો. પોઈન્ટ નંબર 2, ડ્રોપરની મદદથી તેમાં હાઇડ્રોક્લોરિક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીમાં ચોથા ભાગ જેટલું ઉમેરવાનું છે. પોઈન્ટ 3, હવે કસનળીમાં 2-3 ટીપા ફિનોફેલિન ઉમેરવાના છે અને દ્રાવણને હલાવવાનું છે. ચોથો પોઈન્ટ, દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર થતો નથી એ જોવાનું છે. 5મો પોઈન્ટ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું ઉમેરતા જાઓ અને એને બરાબર હલાવતા જશો. પોઈન્ટ 6, કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે ટીપા નાખવાનું બંધ કરવાનું છે. અને 7મો પોઈન્ટ, મિશ્રણમાં લાલ અને ગોરા લિટમસ પત્ર અને દાખલ કરીશું, શું થાય છે તેનું તમારે અવલોકન કરવાનું છે. ચલો અવલોકનમાં જઈશું. કસણીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ વનસ્પત્ર પર અસર થતી નથી. નિર્ણય, એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે. ચલો ત્યાર પછી તમારે જ્ઞાન ચકાસણીમાં જવાનું છે. કુલ 6 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, પૌષ્ટિક સોડા શું છે? તો તમારો જવાબ આવશે બેઝ. તટસ્થીકરણની પ્રક્રિયામાં ફિનોફેલિન દ્રાવણનું કાર્ય શું છે? એમાં આવશે સૂચક તરીકેનું. ફિનોફેલિન બેઝના દ્રાવણ સાથે કયો રંગ આપશે? તમે કહેશો ગુલાબી. 4થો ક્વેશ્ચન, ફિનોફેલિન બેઝના દ્રાવણ સાથે કયો રંગ આપશે? તમે કહેશો રંગહીન. 5મો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે? તમે કહેશો મીઠું. અને 6ઠો પ્રશ્ન, ધોવાના સોડાનું રાસાયણિક નામ કહો, સોડિયમ કાર્બોનેટ. ચલો અહીંયા તમારો પ્રયોગ 5 પૂર્ણ થાય છે. પ્રયોગ 6, છઠો પ્રયોગ જોઈશું. હેતુ છે એસિડ અને બેઝની લિટમસ પત્ર, હળદર પત્ર, જાસૂદના ફૂલના દ્રાવણ પર થતી અસરનો અભ્યાસ કરવો. સાધનો છે, પદાર્થો છે ને આકૃતિ. તો કે સાધનોમાં આવશે કસનળી, કસનળીનું સ્ટેન્ડ બરાબર છે, ડ્રોપર. ચલો હવે તમારા પદાર્થો, જાસૂદનું ફૂલ, નું દ્રાવણ, હળદર પત્રો, ત્યાર પછી લિટમસ પત્ર, મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ. પદાર્થો પૂર્ણ થાય છે. પદ્ધતિ, પદ્ધતિમાં આવશે એક ભૂરા લિટમસ પત્ર, એક લાલ લિટમસ પત્ર અને એક હળદર પત્ર લઈશું. એક બ્લોટિંગ પેપરની પટ્ટીને જાસૂદના ફૂલના દ્રાવણ
ચોથો થીમ પાસું બીજો ભાગ પોઈન્ટ ટુ. આ દરેક પર બ્રોકરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડના 2-3 ટીપા નાખવાના છે અને તેના પર થતી અસર તપાસવાની છે. ત્રીજો પોઈન્ટ, આ જ રીતે આપેલા બીજા એસિડ અને બેઝની અસર તપાસી અમારા અવલોકનોની નોંધ કરવાની છે. તો અવલોકન પોસ્ટરમાં તમારે એસિડ અને બેઝનું નામ આપ્યું છે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર અસર થતી, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, અગ્ર પત્ર પર અસર થતી નથી, જાસૂદના ફૂલના ધાણ પર ઘેરો ગુલાબી રંગ જોવા મળે છે. હવે મંદ સલ્ફ્યુરિક એસિડની વાત કરું તો કે ભૂરો જે લિટમસ પત્ર છે એ લાલ બને છે, અગ્ર પત્ર પર અસર જોવા મળતી નથી અને જાસૂદ પર્ણ પર એ ગુલાબી રંગ જોવા મળે છે, ઘેરો ગુલાબી. મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ભૂરું બનશે, હળદર પત્ર લાલ બને છે અને જાસૂદનો ફૂલનો રંગ લીલો બનાવે છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એના પર લાલ લિટમસ પત્ર ભૂરું બનશે, હળદર પત્ર પર લાલ અસર જોઈએ તો લાલ બનશે અને જાસૂદના ફૂલનો રંગ છે એ લીલો બને છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું પાણી, તો કે એ લાલ રંગનું લિટમસ પત્ર ભૂરું બને છે, હળદર પત્ર લાલ રંગનું બને છે અને જાસૂદના ફૂલ પર એ લીલો રંગ ધારણ કરે છે. તો આના પરથી નિર્ણય, એસિડ જે ભૂરા રંગનું એસિડ છે એ એસિડિકતા લાલ બતાવે છે અને બેઝિકતા લાલમાંથી ભૂરું બનાવે બતાવે છે. માત્ર બેઝ હળદર પત્ર એ લાલ રંગ બનાવે છે, હળદર પત્ર છે એ લાલ બનાવશે. જાસૂદના ફૂલનો દ્રાવણ જોઈએ તો એસિડ સાથે ઘેરા ગુલાબી રંગ અને બેઝ સાથે લીલો રંગ બતાવે છે. હવે જ્ઞાન ચકાસણીમાં અમારે 5 પ્રશ્ન ખાલી જગ્યા આપેલી છે. દહીંમાં ખાલી જગ્યા એસિડ હોય છે લેક્ટિક, વિનેગરમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે એસિટિક, લીંબુના રસમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે સાઇટ્રિક, આંબલીમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે ટાર્ટરિક, કીડી કરડે ત્યારે ચામડીમાં ખાલી જગ્યા રસાયણ દાખલ થાય છે ફોર્મિક એસિડ, જેને કારણે આપણે ખંજોળ આવે છે. હવે પ્રયોગ 7 જોઈશું. 7 પ્રયોગ જેનો હેતુ છે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાથી થતા ફેરફાર, રાસાયણિક ફેરફાર છે તે દર્શાવો. ઓકે, ચલો સાધનો લખશો બીકર અને ખીલી, પદાર્થોમાં લખશો CuSO4 અને FeSO4 નું દ્રાવણ. ત્યાર પછી તમારી આકૃતિનો તમારો હોમવર્ક રહેશે જ. આકૃતિ સિવાય આગળ જઈ તો પદ્ધતિ બોલું છું. લખશો કુલ 7 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, કાચું એક બીકર લઈ તેમાં અડધા ભાગ સુધી પાણી ભરવાનું છે. બીજો પોઈન્ટ, તેમાં 1 ચમચી કોપર સલ્ફેટ એટલે કે મોથુથુ નાખી તેનું દ્રાવણ બનાવવાનું છે. પોઈન્ટ ત્રીજો, દ્રાવણમાં થોડાક ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના ઉમેરવાના છે, વાદળી રંગનું દ્રાવણથી જોવા મળશે. ચોથો પોઈન્ટ, તેમાંથી નમૂના રૂપે થોડું દ્રાવણ પસંદીમાં ભરી મૂકી રાખવાનું છે. પાંચમો પોઈન્ટ, બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાની છે. છઠ્ઠો પોઈન્ટ, 1 કલાક સુધી બીકરને બાજુમાં મૂકી રાખવાનું છે. અને સાતમો પોઈન્ટ, બીકરમાં દ્રાવણનો રંગ તપાસવાનો છે, તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવવાનું છે. તમને દ્રાવણમાં રંગમાં કોઈ ફેરફાર દેખાયો એ તમારે શોધવાનું છે. ડૂબેલી ખીલીને બહાર કાઢી અને જોવો કે તેના કોઈ ફેરફાર જણાય છે. ઓકે, આ તમારા પદ્ધતિનો ભાગ થયો. હવે પદ્ધતિ પછી નિર્ણય પાસે છે, અવલોકન અને નિર્ણય બાકી છે. પદાર્થોની પદ્ધતિ, તો પહેલા આપણે અવલોકન જોઈશું. તો અવલોકન પરથી એવું દ્રાવણના જે રંગ છે એ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર છે. FeSO4 જેવા પદાર્થમાં બનાવેલા હોવાથી એનો રંગ છે એ વાદળીમાંથી લીલો બની જાય છે. તમારો નિર્ણય રહેશે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાથી રાસાયણિક ફેરફાર થાય છે.
હવે જ્ઞાન ચકાસણીના પ્રશ્ન છે એ જોઈશું. ચાર વિકલ્પો છે અને એ વિકલ્પો જોઈએ. તો પહેલો વિકલ્પ છે, નીચે પૈકી કયો ભૌતિક ફેરફાર છે? તમે કહેશો પાણીની વરાળ થવી. નીચે પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તો તમે કહેશો દૂધનું દહીં થવું. પ્રશ્ન ત્રીજો, લોખંડનું કટાવ એ કયા પ્રકારનો ફેરફાર છે? તમે કહેશો રાસાયણિક ફેરફાર છે. અને ચોથો પ્રશ્ન, બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થશે? તમે કહેશો કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, હવે નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક અને રાસાયણિકમાં વર્ગીકરણ કરવાનું છે. તો ભૌતિક ફેરફાર બોલું છું, પાણીમાં કોપર સલ્ફેટનું ઉગળવું, મીણનું પીગળવું અને પાણીનું બરફ થવું, આ બધા ભૌતિક ફેરફાર થયા. હવે રાસાયણિક ફેરફાર જોઈએ તો એમાં આવશે કોલસાનું દહન થવું, ખોરાકનું પાચન થવું, લોખંડનું કૃત્રિમ ચુંબક બનાવવું અને ફટાકડાનું ફૂટવું અને કેરીનું પાકવું. ત્યાર પછી હવે પ્રયોગ નંબર 8 પાસે પહોંચીશું. પ્રયોગ 8મો, જેનો હેતુ છે હવા દબાણ કરે છે તે સાબિત કરવું. પ્રકરણ 8માં આપણે આ જોઈ લીધું છે. જેને સાધનો લખાવું છું, ઢાંકણ સાથેનો ટીનનો એક ડબ્બો, બર્નર, ત્રિપાઈ, તારની જાળી. પદાર્થોમાં આવશે પાણી. ચલો આકૃતિ તો તમારો હોમવર્ક રહેશે, પદ્ધતિ લખાવું છું, લખશો. ઢાંકણ સાથેના પાતળા પતરાનો એક ડબ્બો લેશો. પોઈન્ટ બીજો, ઢાંકણ ખોલી દો, તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો. ત્રીજો પોઈન્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબ્બાને બન્સન બર્નર વડે ગરમ કરો. ચોથો પોઈન્ટ, ડબ્બામાંથી પાણીની વરાળ બહાર નીકળે ત્યારે ડબ્બાને નીચે ઉતારી તરત જ કાળજીપૂર્વક ડબ્બાનું ઢાંકણું ચુસ્ત રીતે બંધ કરી દો. પાંચમો પોઈન્ટ, ડબ્બાને ધાતુના ઉપડા છીછરા પાટામાં મૂકો. છઠ્ઠો પોઈન્ટ, ડબ્બા પર ઠંડુ પાણી રેડો. ડબ્બાના આકારમાં શું ફેરફાર થાય છે તેનું અવલોકન કરો. ચલો હવે આપણે અવલોકન પાસે જઈશું. ડબ્બાનો આકાર વિકૃત બની જાય છે. નિર્ણય પાસે જઈએ, ડબ્બા પર ઠંડુ પાણી રેડતા ડબ્બાની અંદર રહેલી પાણીની વરાળ ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામે છે. પાણીની વરાળ કરતા બનેલું પાણી ઓછી જગ્યા રોકે છે, આથી હવાની અંદરની દબાણ ઘટી જાય છે અને ડબ્બાની બહારના ભાગનું દબાણ જ્યારે વધારે હવાનું દબાણ વધારે હોવાથી ડબ્બાનો જે આકાર છે એ બદલાય છે. હવા દબાણ કરે છે એ આપણે સાબિત કર્યું. ચલો જ્ઞાન ચકાસણીના પ્રશ્ન જોઈએ તો કુલ 3 એમસીક્યુ છે અને પછી ખાલી જગ્યા છે. તો એમસીક્યુ જોઈએ, પવનનો વેગ વધવાથી હવાના દબાણમાં શું ફેર પડે છે? તમે કહેશો ઘટે છે. ઠંડી હવા ગરમ હવા કરતા કેવી હોય છે? તમે કહેશો ભારે. ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલા કરવામાં આવે છે? તમે કહેશો 24 કલાક પહેલા, એટલે કે એક દિવસ પહેલા. ખાલી જગ્યા છે, પવનની ઉત્પત્તિનું કારણ પૃથ્વીની સપાટીની ખાલી જગ્યા ગરમ થવાથી ઘટના છે. અસમાન ગરમી હોય ત્યારે બને. બીજી ખાલી જગ્યા, પૃથ્વીની સપાટી નજીક ખાલી જગ્યા હવા ઉપર ચડે છે જ્યારે ખાલી જગ્યા હવા નીચે ઉતરે છે. તો પૃથ્વીની સપાટી નજીક ગરમ હવા, જ્યારે હવા નીચે જે ઉતરે છે એ ઠંડી હવા. ત્રીજી ખાલી જગ્યા, હવાનો પ્રવાહ ખાલી જગ્યા દબાણવાળા વિસ્તાર ખાલી જગ્યા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે. તો કે હવાનો પ્રવાહ ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ. ચોથું, ચક્રવાતને અમેરિકામાં ખાલી જગ્યા કહે છે, હરિકેન. પાંચમું, ખાલી જગ્યા પવનો પાણીની વરાળને ઘસરી જાય છે અને વરસાદ લાવે છે, મોસમી. અને છઠ્ઠી ખાલી જગ્યા, પવનો વેગ માપવા માટે ખાલી જગ્યા સાધન વપરાય છે, એનિમોમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રયોગ 8 પૂર્ણ થાય છે. તમારો આ સેમેસ્ટરનો છેલ્લો 9મો પ્રયોગ આની સાથે તમારા આ સેમેસ્ટરના પ્રયોગ પોથીના પ્રયોગો પૂર્ણ થશે. ચાલો 9મો પ્રયોગ છે.
ભૂમિમાં બે જ સ્વરૂપે પાણી રહેલું છે સાબિત કરું. સાધનો સાધનોમાં આવશે પર્સનલી બર્નર સ્ટેન્ડ અને ભૂમિનો નમૂનો. તો ચલો આકૃતિ તમારો હોમવર્ક રહેશે. પદ્ધતિની શરૂઆત કરીએ. પદ્ધતિમાં ત્રણ જ પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, એક ઉત્કલન નળી લેશો, તેમાં બે ચમચી ભૂમિનો નમૂનો નાખવાનો છે. બીજો પોઈન્ટ, તેને જ્યોત પર ગરમ કરવાનો છે. ત્રીજો પોઈન્ટ, થોડી વાર પછી ઉત્કલન નળીની ઉપલી સપાટીનું તમારે અવલોકન કરવાનું છે. ચલો અવલોકનમાં જઈશું. કસ નળીની ઉપરના ભાગમાં પાણીના ટીપા બાજેલા માલુમ પડે છે. નિર્ણય, ભૂમિમાં ભેજનું ભેજ સ્વરૂપે પાણી રહેલું છે. ચલો તેને આધારે આ પ્રયોગ પૂર્ણ થાય છે. જ્ઞાન ચકાસણીના પ્રશ્ન જોઈએ. ચાર વિકલ્પો છે, ત્રણ ખરા ખોટા છે અને ત્રણ પ્રશ્ન. તો પેલો વિકલ્પ, ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં અને ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય? તમે કહેશો બી સ્તરમાં. પ્રશ્ન બીજો, કયા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે? રેતાળ ભૂમિ એટલે કે સી. કયા પ્રકારની ભૂમિ માટલા રમકડા વગેરે બનાવવા માટે ઉપયોગી છે? તમે કહેશો ચીકણી માટી, ચીકણી ભૂમિ. ચોથો વિકલ્પ, કયા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે? ડી ચીકણી અને ગોરડો ભૂમિ. પ્રશ્ન પાછો, કયા પ્રકારની ભૂમિની જળ ધારણ ક્ષમતા સૌથી વધુ હોય છે? ચીકણી ભૂમિ. ઓકે, પ્રશ્ન બીજો, નીચેના વિધાનો ખરા ખોટા આપશો. પહેલું, ગોરડો ભૂમિ પાક ઉગાડવા માટે ઉત્તમ છે. સાચું. બીજો ખરા ખોટું, રેતાળ ભૂમિ રેતી માટીને કાંપની બનેલી હોય છે. સાચું. ત્રીજું ખરા ખોટું, રેતાળ ભૂમિમાં કળવણ જોવા મળે છે. ખોટું. ઓકે, હવે એક વાક્યમાં ઉત્તર. પ્રશ્ન ત્રીજો શરૂ કરીએ. એનો પહેલું, સેન્દ્રીય પદાર્થ એટલે શું? જવાબ લખશું, ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થો કહે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ભૂમિના બંધારણના ઘટકો જણાવો. ભૂમિના બંધારણના ઘટકોમાં કાંકરી, રેતી, માટી અને સેન્દ્રીય પદાર્થો છે. પ્રશ્ન ત્રીજો, ભૂમિનું ધોવાણ એટલે શું? પવન અને વરસાદના પાણીના પ્રવાહથી ભૂમિના ઉપરના સ્તરમાં કણો છૂટા પડી દૂર સુધી ઘસરાઈ જવાની જે ક્રિયા છે તેને ભૂમિનું ધોવાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે પ્રયોગ પોતી છે, પ્રથમ સત્ર સુધીના પ્રયોગો પૂર્ણ થાય છે. તમારો આ પ્રથમ સત્રનો કોર્સ પણ પૂર્ણ થાય છે. આવજો. બાય બાય.